સાવરકુંડલમ ગામે 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલી હતી, ત્યારે જે જગ્યા ઉપર માનસિક રીતે વિકલાંગ લોકો વસવાટ કરે છે તેવું સ્થળ એટલે માનવ મંદિર. સાવરકુંડલા પાસે આવેલું આ પ્રખ્યાત મંદિર અનેક લોકોને માટે સહાયનું કેન્દ્ર બનેલું છે અને ત્યાં પણ આ રાષ્ટ્રપ્રેમની આહલેક જગાવવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. સમગ્ર દેશમાં આઝાદીનું પર્વ પ્રજાસત્તાક દિન મનાવવામાં આવેલું હતું ત્યારે સાવરકુંડલા નજીક આવેલા માનવ મંદિરમાં મનોરોગીઓની સેવા કરવામાં આવે છે, ઉપરાંત અહીંયા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર આશ્રમ, અહીંયા 55 જેટલા મનોરોગી મહિલાઓ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે આ આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય તહેવારો એટલે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનની જ ઉજવણી કરવામાં આવે છે. અહીંયા સાવરકુંડલાના સમાજસેવક નનકાભાઈ મેસુરિયાના વરદસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલું હતું અને મનોરોગી મહિલાઓના જીવનમાં પૂર્ણ સ્થાપન કરવાના પ્રયાસ સાથે સાથે રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પણ પ્રયાસ છે અને માનવતાનો ધર્મ સ્વીકારી અહીંયા મનોરોગીઓની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે આ સેવાને અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સાવરકુંડલાના હોમગાર્ડની ફોજ અને રાષ્ટ્રપ્રેમી લોકોની વિશાળ હાજરી અહીંયા આવે છે. છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ભારતમાં જન્મેલા તમામ નાગરિકોની ફરજ છે દેશને વફાદાર રહેવું, રાષ્ટ્રવાદમાં જીવવું જોઈએ. આપણા રાષ્ટ્રીય ધર્મ નિભાવવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. ભારતને સ્વતંત્ર કર્યા 1947માં આ પ્રજાસત્તાક દિવસનો આપણા માટે શ્રેષ્ઠ દિવસ આવ્યો છે. આપણા બધાની ફરજ છે કે આપણે દેશને વફાદાર રહીએ, રાષ્ટ્રવાદ ધર્મ નિભાવીએ, માનવતાવાદમાં જીવીએ. માનવ મંદિર પહેલેથી જ રાષ્ટ્રવાદ અને માનવતાવાદને વરેલું છે. સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી નાગરિકો, રાષ્ટ્રપ્રેમીઓ માનવતા દિવસ મનાવવા માટે અહીંયા માનવ મંદિર આવે છે. હોમગાર્ડની અનન્ય સેવા છે. ગામના નગરસેવકો પણ અહીંયા પ્રજાસત્તાક દિવસ મનાવવા માટે આવ્યા છે.